સ્કૂલના વિદ્યાર્થીઓને સરકારી ઓફિસોની મુલાકાત કરાવવા માટેનું વિશેષ આયોજન કરાયું। પાલનપુરમાં આવેલી પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓને સરકારી કચેરીઓમાં મુલાકાત કરાવવામાં આવી હતી। ત્યારે પાલનપુરની કલેક્ટર કચેરી ખાતે સાહેબશ્રીએ કલેક્ટર કચેરીના કેવી રીતે રજૂઆતો કરવી, કયા કામો છે તેવી સંપૂર્ણપણે માહિતી આપી હતી। જો કે ત્યારબાદ બાળકોને ગ્રાહક સુરક્ષા કચેરી ખાતે લઈ જઈ પોતાના પર કોઈ છેતરપિંડી ન થાય તેની સંપૂર્ણપણે માહિતી આપવામાં આવી હતી। ત્યારબાદ જિલ્લા આપત્તિ વિભાગમાં લઈ જઈ કોઈ કુદરતી આફત આવે તો કેવી રીતે લડવું અને તેની સામે પગલાં કઈ રીતે ભરવા તે વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા। પંચાયતની ઓફિસ આગળ લઈ જઈ જો કે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં કોઈ સરકારી કામકાજ આવે તો રજૂઆત કરવાની હોય તેની સંપૂર્ણપણે માહિતી સ્કૂલના શિક્ષકોને સરકારી કર્મચારીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી। વિદ્યાર્થીઓના પોતાના ભવિષ્યમાં કોઈ કામકાજની જરૂર પડે તો નિસંકોચ આ કચેરીઓમાં પોતાની રજૂઆત કરી શકે તેને લઈને આ કચેરી મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું। નમસ્કાર, હું તન્મય પટેલ, સીધા વિદ્યાલયમાંથી અમારા સ્ટાફ મિત્રો અને બાળકો સાથે આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર પછી કલેક્ટર કચેરી અને ગ્રાહક સુરક્ષા કેન્દ્રની માહિતી આપવા માટે આવ્યા છીએ, જેથી જેના કારણે છોકરાઓમાં આજકાલના છોકરાઓને જે ગ્રાહક જે એમના જે અધિકારો હોય એમના વિશે એમને કોઈ માહિતી હોતી નથી, જેથી આજકાલની જનરેશન બહુ છેતરાઈ રહી છે। એના અનુસંધાને છોકરાઓને પૂર્ણતઃ માહિતી આપવા માટે, છોકરાઓને માહિતગાર કરવા માટે કે ભવિષ્યની અંદર એમને કોઈ છેતરી ના જાય એના કારણે અમે છોકરાઓને અહીંયા પૂરેપૂરી માહિતી આપવા ઈચ્છીએ છીએ। જેથી અમે આવ્યા ત્યારે અમને સાહેબે બધું કમ્પ્લીટ સમજાવ્યું કે આ રીતે તમારા અધિકારો હોય, તમારી આટલી ફરજો હોય, આ પ્રમાણેની માહિતી આપી। ત્યારબાદ અમે કલેક્ટર સાહેબની કચેરીમાં ગયા, સાહેબે અમને પૂર્ણતઃ સાથ સહકાર આપી અને એમની કચેરીનું જે હેન્ડલિંગ થતું હોય એ અમને સમજાવ્યું। પછી અમે આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રમાં ગયા, તેમણે અમને સમજાવ્યું કે કોઈ આગ દ્વારા લાગેલી માહિતી જે હોય, આપત્તિ આવી હોય, ભૂકંપની કોઈ આપત્તિ આવી હોય તેને કઈ રીતે ટેકલ કરવી એના વિશે, ગભરાઈ નહીં જવું, શાંતિથી કોઈ જે આપત્તિ આવી હોય એને શાંતપણે સુલઝાવી અને આગળ એનું કાર્યક્રમ કરવાનો હોય એના સંસંધાને અમે છોકરાઓને માહિતી આપીએ છીએ, જેનાથી છોકરાઓ આગળ જતા એક ઉચ્ચતમ સમાજનું નિર્માણ કરી શકે, છેતરાય નહીં એ બદલ અમે છોકરાઓને અહીંયા સાત જગ્યા માહિતી આપવા માટે આવ્યા છીએ। શ્રી ઉદય સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી કૌટિલ્ય વિદ્યાપીઠમાં અમે એક નવતર પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ। ત્યારે છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીના કારણે બોર્ડ દ્વારા ધોરણ 10ની એક્ઝામ લેવામાં ન આવી હતી, તો આ વર્ષે જે બોર્ડની એક્ઝામમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ આપવા જઈ રહ્યા છીએ તેમનામાં એક નવો ભય પેદા થાય એવી કલ્પના અમારી હતી કે ભાઈ ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરમાં જે બાળકોના નંબર આવે છે અને પરીક્ષા આપવા જાય છે તો એમને થોડોક ડર હશે, તો એ પ્રકારે આપણે શું કરવું જોઈએ? તો એના માટે અમે એક વિચાર અમલમાં મૂક્યો છે કે ભાઈ આપણા કેમ્પસમાં એક પ્રીબેડ એક્ઝામનું આયોજન કરીએ અને આજુબાજુના કેમ્પસમાંથી બાળકોને બોલાવીએ અને ગ્રામ્ય કક્ષાએ પણ આપણે પ્રચાર પ્રસાર કરીએ। તો અમારા સ્કૂલના બધા જ સ્ટાફ સાથે અમે પરામર્શ કરી અને બધાએ ટીમ દ્વારા આજુબાજુના વિસ્તારમાં ડોર ટુ ડોર જઈ અને વાલીઓને પ્રચાર પ્રસાર કરીને સમજાવ્યા કે તમે તમારા બાળકોને પ્રીબેડ એક્ઝામનું અમે આયોજન કર્યું છે તો તમે મૂકો, તો એ એક્ઝામ આપશે તો એમનો ડર થોડોક દૂર થશે અને બોર્ડની એક્ઝામમાં સારી રીતે રિઝલ્ટ લાવી શકશે। તો આ જ પ્રકારે અમારા વિચારને સહકાર આપી આજુબાજુની સંસ્થાઓએ ખૂબ સહયોગ આપ્યો, ગ્રામ્ય કક્ષાએથી ખૂબ સહયોગ આપ્યો અને એમને બધાએ બાળકો અહીંયા મૂક્યા છે, તો અમારા કેમ્પસમાં જ ખૂબ સારી એવી સંખ્યા આવી છે અને પ્રીબર્ડ એક્ઝામનું ચાલ્યું છે, તો ખૂબ સારી રીતે આનંદિત રીતે છોકરાઓ પરીક્ષા આપી રહ્યા છે અને આવનારા બોર્ડની એક્ઝામમાં 14 તારીખે જે એક્ઝામ શરૂ થવા જઈ રહી છે તો એમાં પણ ખૂબ સારી રીતે પરીક્ષા આપી અને એમના સપના સાકાર કરશે, એમના માતા પિતાના સપના સાકાર કરશે એવી અપેક્ષા છે। અસ્તુ, મારું નામ ચૌધરી ઇમાનસીબેન હસમુખભાઈ છે, હું પાલનપુર શ્રી કે ગોઠિયા હાઈસ્કૂલમાં ભણું છું અને અહીંયા બોર્ડની પરીક્ષા આપવા શ્રી કૌટિલ્ય વિદ્યાપીઠ બાદરપુરામાં અમને શીખવાડે છે કે પ્રી બોર્ડ એક્ઝામ અહીંયા લેવાય છે, જેથી અમારો બોર્ડનો ડર હતો એમને દૂર થાય। અમે અહીંયા પરીક્ષા આપવા આવીએ એટલે અમને જે વિગત ભરવાની હોય બોર્ડમાં તે બધું શીખવાડે છે અને કેવી રીતે લખવું પેપર એ પણ શીખવાડે છે। આ સ્કૂલ સારું કામ કરી રહી છે, જે બોર્ડનો ડર હતો એ ભાગી જાય અને